નમસ્કાર મિત્રો, હું છું દિલીપ મોરી. આજે આપણે વાત કરીશું દારૂ વિશે. દીવમાં કેટલો દારૂ વેચાય છે, દેશ અને દુનિયામાં કેટલો દારૂનું વેચાણ થાય છે, દારૂથી કેટલા લોકોના ભારતમાં મોત થાય છે, આ તમામ વિશે આજે આપણે જાણીશું. સૌપ્રથમ વાત કરીએ દીવની. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં અંદાજે 212 આવેલા છે, જે પૈકીના 50 જેટલા બાર બંધ કરી દેવામાં આવ્યા છે નવા નિયમોના કારણે. દીવ સિટીની વાત કરવામાં આવે તો 56 જેટલા શરાબના બાર આવેલા છે. આ સિવાય વણાકબારામાં 52, ઘોઘલામાં 45 અને વાડી વિસ્તારમાં 47 જેટલા બાર આવેલા. એક અંદાજ મુજબ દીવમાં મહિને 10,000 પેટી શરાબ વેચાય છે, જેમાં બિયર અને દારૂ બંનેનો સમાવેશ થાય છે. એટલે કે આ કોરોના કાળમાં 10,000 પેટી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ સિવાય જ્યારે કોરોના નહોતો એ સમયે 20,000 જેટલી પેટીનું વેચાણ થતું હતું. એટલે એક અંદાજ મુજબ 5,00,000 બોટલ જેટલો દારૂ દર મહિને દીવની અંદર વેચાણ થઈ રહ્યું છે. દારૂ પીવાના કારણે અંદાજે 2,50,000 લોકોના મોત થઈ રહ્યા છે. એટલે કે દરરોજના 712 લોકો દારૂ પીવાના કારણે મોતને ભેટી રહ્યા છે. એટલે કે દર 2 મિનિટે દારૂ પીવાના કારણે એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. ભારતમાં 16 કરોડ લોકો દારૂનું સેવન કરે છે. 21 વર્ષથી નીચેના લોકોને દારૂ પીવા પર ભારતમાં પ્રતિબંધ છે, પરંતુ નવાઈની વાત એ છે કે 75% લોકો 21 વર્ષના થાય તે પહેલાં જ દારૂ પીવાનું અથવા તો દારૂનું સેવન કરવાનું શરૂ કરી દે છે. ભારતમાં દર વર્ષ 600 મિલિયન લીટર દારૂ વહેંચાય છે, એટલે કે 60 કરોડ લીટર દારૂ પીવાય છે. આવનારા એકાદ વર્ષમાં આ આંકડો 180 કરોડને પાર પહોંચે તેવો પણ અંદાજ લગાવાઈ રહ્યો છે. એવું પણ મનાઈ રહ્યું છે કે 16 કરોડ લોકો જો 500 રૂપિયાનો રોજિંદો દારૂ પીવે તો આ આંકડો 8,000 કરોડને પાર પહોંચે છે. એટલે કે રોજના 8,000 કરોડ રૂપિયાનો દારૂ પીવાય છે. હાલ ભારત દેશમાં 5 રાજ્યમાં દારૂ પીવા પર પ્રતિબંધ છે, જેમાં ગુજરાત, બિહાર, મિઝોરમ, નાગાલેન્ડ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. વિશ્વમાં 5 દેશ એવા છે જ્યાં દારૂ પર પ્રતિબંધ છે, જેમાં અફઘાનિસ્તાન, લિમ્બિયા, સાઉદી અરેબિયા, સોમાલિયા અને સુદાનનો સમાવેશ થાય છે. આ સિવાય 10 દેશ એવા છે જ્યાં મુસ્લિમ સિટીઝન માટે દારૂ પર પ્રતિબંધ છે.